સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં અસ્થિર મગજની મહિલા સાથે દુષ્કર્મની ઘટના. સાબરકાંઠા જિલ્લાના ઈડર સાઈડના જલારામ મંદિર સામે પ્લોટમાંથી મહિલા લોહી નીકળતી હાલતમાં મરી હતી. પ્લોટ વિસ્તારમાંથી હાથ લારી અને જમીન પર લોહીના નિશાન મળ્યા હતા. આ અંગે ભોગ બનનાર પીડિતાના પરિવારજનોને જાણ થતા અસ્થિર મગજની મહિલાને 108માં ઈડર સિવિલમાં ખસેડાઈ હતી અને ઈડર સિવિલ હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે પીડિત મહિલાને હિંમતનગર સિવિલમાં ખસેડાઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં જિલ્લા SP સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, જેમાં ઈડર પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઈડર શહેરમાં અસ્થિર મગજની મહિલા સાથે દુષ્કર્મની ઘટના બનતા આવું અધમ કૃત્ય કરનાર નરાધમ સામે લોકો ચોમેર ફિટકાર વરસાવી રહ્યા છે. ઈડર પોલીસે ઘટનાસ્થળના આજુબાજુના વિસ્તારમાં CCTV ફૂટેજ ચકાસી અને પૂછપરછ કરી આવું કૃત્ય કરનાર નરાધમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. રાજેશ ચાવડા, ZSTV, ઈડર. ગઈ તારીખ 1/12/2021 મોડી રાત્રે એક અસ્થિર મગજની, માનસિક અસ્થિર મગજની મહિલા ઉપર બળાત્કારનો બનાવ બનવા પામેલો છે. એ અનુસંધાને હકીકત એવી છે કે વણઝારાવાસની નજીક એક માનસિક અસ્થિર મગજની મહિલા કે જે દુકાનોના ઓટલા ઉપર પોતે પોતાનો વસવાટ કરતી હતી, મોડી રાત્રે ઠંડીનો લાભ લઈ અને વાવાઝોડાનો લાભ લઈ કોઈક અજાણ્યો ઈસમ જે આવી આ મહિલાને ત્યાંથી એના ઉપર બળાત્કાર કરેલા હોવાની હકીકત અમારા ધ્યાને આવેલી છે. મહિલા માનસિક અસ્થિર હોવાના લીધે એનો વિરોધ કરી શકી નહીં. આ મહિલાને બહુ બેરહેમીથી એને માર મારવામાં આવેલો છે અને ગુપ્ત ભાગો ઉપર પણ ગંભીર પ્રકારની ઈજાઓ કરવામાં આવેલી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ બનાવ અનુસંધાને જિલ્લા કક્ષાએ પોલીસ અધિક્ષક સાહેબશ્રીની સીધી નિગરાની હેઠળ જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી છે, જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ઈડર શહેર પોલીસ સ્ટેશનની અમારી જે ટીમ છે એ આ અજાણ્યો વિષમ કોણ છે એ બાબત શોધવાના પૂરેપૂરા પ્રયત્નો કરી રહેલા છે. જે વ્યક્તિ છે એનું હજી સુધી પગેરું મળ્યું નથી. જે અમુક CCTV કેમેરા ફૂટેજને બધા અમે ચકાસણી કરી રહ્યા છીએ અને એક એમાં અમે સફળતા ટૂંક સમયમાં જ અમને મળશે એવી અમને. અમે અમારા પ્રગતિના સોપાન સમા વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાતમુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇટ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં NA પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ, ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. વસુંધરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં, એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99-245-55-451.